આજે આપણે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો અને બાદબાકી વિશે જોઈશું અહીં એક કોષ્ટક આપેલ છે તેની અંદર આપણે ત્રિકોણનું નામ તેની બાજુના માપ તેની વિવિધ શરતો અને તે શરતો પડાય છે કે નહીં તે વિશે જોઈશું હવે તમે સ્ક્રીન પર ત્રિકોણ એ સી જોઈ શકો છો તેની અંદર એ નું માપ પાંચ સેમી છે બીસીનું માપ આઠ સેમી છે એસીનું માપ સાત સેમી છે હવે આપણે વિવિધ શરતો ચકાસીએ સૌ પ્રથમ બે બાજુની બાદબાકી વિશે જોઈએ બીસી ઓછા એબી શું તે સીએ બાજુ કરતાં નાનું માપ છે તો બીસીનું માપ છે આઠ એબીનું માપ છે પાંચ એટલે કે જવાબ મળશે ત્રણ તે સીએના માપ સાત કરતાં ઓછું છે તેથી જવાબ હા આવશે હવે સરવાળા વિશે જોઈએ બાજુઓ એબી બી બીસી તેનું માપ બંનેનો સરવાળો એસી કરતાં વધારે છે તો જોઈએ એ બીનું માપ છે પાંચ સેમી બીસીનું માપ છે આઠ સેમી માટે તેનો સરવાળો થશે તેર સેમી જે સીએના માપ કરતાં વધુ છે આથી છેલ્લા ખાનામાં આપણે હા લખી શકીએ તે જ રીતે બીજી બે બાજુઓનો તફાવત ચકાસીએ બીસી ઓછા સીએ એટલે કે આઠ ઓછા સાત તે એ બીના માપ પાંચ કરતાં ઓછું છે તેથી છેલ્લા ખાનામાં હા લખીશું હવે બાજુઓના સરવાળા વિશે જોઈએ બીસી અને એસી બાજુનો સરવાળો એટલે કે આઠ અને સાતનો સરવાળો થશે પંદર જે ત્રીજી બાજુ એ બી કરતાં વધુ માપ છે આથી છેલ્લા ખાનામાં હા લખીશું તે જ રીતે બીજી બે બાજુઓના તફાવત વિશે જોઈએ સી એ ઓછા એ એટલે કે સાત ઓછા પાંચ તેનો જવાબ મળશે બે જે બીસીના માપ આઠ સેમી કરતાં ઓછું છે તેથી બે બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતાં ઓછો છે તેથી છેલ્લા ખાનામાં હા લખીશું સરવાળા વિશે વિચારીએ સી એ વત્તા એ બી એટલે કે સાત વત્તા પાંચ બરાબર બાર જે બીસી એટલે કે આઠ સેમીથી વધુ છે માટે છેલ્લા ખાનામાં હા લખી શકાય અહીં ત્રિકોણ એ સીની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હતા હવે બીજો ત્રિકોણ લઈએ અને તેના માટે આ શરતો ચકાસીએ હવે તમે સ્ક્રીન પર ત્રિકોણ પીક્યુઆર જોઈ શકો છો જેમાં પીક્યુનું માપ આઠ સેમી છે ક્યુઆરનું માપ દસ સેમી છે અને પીઆરનું માપ પણ આઠ સેમી છે એટલે કે આ સમધ્વી બાજુ ત્રિકોણ છે તેના માટે પણ કોઈપણ બે બાજુનો તફાવત ત્રીજી બાજુ કરતાં નાનો છે તે ચકાસીએ જેમ કે ક્યુઆર ઓછા પીક્યુ એટલે કે દસ ઓછા આઠ એ એટલે કે આઠ કરતાં ઓછો તફાવત મળે છે અહીં આપણે એ ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે બાજુઓનો તફાવત લઈએ ત્યારે ધન તફાવત લેવાનો છે એટલે કે મોટી બાજુમાંથી નાની બાજુ બાદ કરીશું એટલે કે મોટી બાજુના માપમાંથી નાની બાજુનું માપ બાદ કરીશું આથી તફાવત ત્રીજી બાજુ કરતાં નાનો મળે છે માટે છેલ્લા ખાનામાં હા લખીશું હવે સરવાળા વિશે વિચારીએ ક્યુઆર એટલે કે દસ વત્તા પીક્યુ એટલે કે આઠ એટલે કે અઢાર એ ત્રીજી બાજુ આઠ કરતાં વધુ છે તેથી હા લખીશું બીજી બે બાજુઓનો તફાવત ચકાસીએ ક્યુ આર ઓછા પીઆર એટલે કે દસ ઓછા આઠ તે પણ ત્રીજી બાજુ કરતાં ઓછો જ છે તફાવત સરવાળો ચકાસીએ ક્યુઆર વત્તા પીઆર એટલે કે દસ વત્તા આઠ અઢાર એ ત્રીજી બાજુ પિક્યુ આઠ સેમી કરતાં વધુ છે માટે છેલ્લા ખાનામાં હા લખી શકાશે પીઆર અને પિક્યુનો તફાવત એટલે કે આઠ ઓછા આઠ તો જવાબ મળશે શૂન્ય જે ત્રીજી બાજુ ક્યુઆર દસ સેમી કરતાં નાનો મળે છે આથી છેલ્લા ખાનામાં હા મળશે તફાવત બાદ સરવાળા વિશે વિચારીએ પીઆર વત્તા પિક્યુ એટલે કે આઠ વત્તા આઠ એટલે કે સોળ જે ત્રીજી બાજુ ક્યુઆર જેનું માપ દસ સેમી છે તેથી વધુ છે આથી છેલ્લા ખાનામાં હા લખી શકાશે હવે સમ બાજુ ત્રિકોણ વિશે વિચારીએ અહીં ત્રિકોણ એક્સ ઝેડ આપેલ છે જેની દરેક બાજુની લંબાઈ નવ સેન્ટીમીટર આપેલ છે એટલે કે એક્સ વાય બરાબર નવ સેન્ટીમીટર ઝેડ બરાબર નવ સેન્ટીમીટર અને ઝેડ બરાબર નવ સેન્ટીમીટર હવે તેની બે બાજુઓના તફાવત વિશે વિચારીએ એક્સ વાય ઓછા ઝેડ એટલે કે નવ ઓછા નવ એટલે જવાબ શૂન્ય મળશે જે ત્રીજી બાજુ કરતાં નાનો છે આથી ત્યાં ચોથા ખાનામાં હા લખીશું હવે સરવાળા વિશે વિચારીએ એક્સ વાય વાય ઝેડ એટલે નવ વત્તા નવ એટલે કે અઢાર થશે જે ત્રીજી બાજુ એક્ઝેડ જેનું માપ નવ છે તેથી તેનાથી વધુ થશે આથી હા જવાબ મળશે તે જ રીતે XZ અને નો તફાવત પણ શૂન્ય મળશે કારણ કે બાજુઓની લંબાઈ સમાન છે જે ત્રીજી બાજુ કરતાં નાનો મળશે આથી તફાવત ઓછો છે તેમાં હા લખીશું સરવાળામાં પણ અગાઉની જેમ જ બે બાજુનો સરવાળો અઢાર થશે જે ત્રીજી બાજુ જેનું માપ નવ છે તેનાથી વધુ જ મળશે એટલે હા મળશે ત્રીજી શરતમાં પણ એક્સ વાય ઓછા એક્ઝેડ જેનો જવાબ શૂન્ય મળશે જે વાયઝેડ કરતાં ઓછો છે એટલે હા લખીશું અને સરવાળો પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ મળશે આથી છેલ્લા ખાનામાં પણ હા લખીશું અહીં આપણે જોયું કે ત્રિકોણ એ ત્રિકોણ પિક્યુઆર અને ત્રિકોણ એક્સ વાયઝેડ અલગ અલગ પ્રકારના હતા વિષમ બાજુ સમજવી બાજુ અને સમબાજુ તેમાં કોઈપણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થાય છે અને કોઈપણ બે બાજુઓનો ધન તફાવત ત્રીજી બાજુ કરતાં ઓછો થાય છે હવે આપણે એક એવી પરિસ્થિતિ વિચારીએ કે જ્યાં ત્રિકોણ શક્ય છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે હવે કોઈ એક ત્રિકોણ ટી આર વાય દોરવાનો પ્રયત્ન કરીએ જેમાં આરનું માપ પાંચ સેમી આર વાયનું માપ ચાર સેમી અને ટી વાયનું માપ દસ સેમી લઈશું હવે આપણે ટી વાય રેખાખંડ દસ સેમીનો દોરીશું પછી ટીવાયનું માપ દસ સેમી દોરીશું હવે ટી આર બાજુ દોરી ટી વાયનું માપ દસ સેમી છે હવે બીજી બાજુ ટી આર જેનું માપ પાંચ સેમી છે તે દોરીએ પાંચ સેમી ત્રિજ્યા લઈ ટી બિંદુથી એક ચાપ દોરીશું તે જ રીતે બીજી બાજુ આર વાય જેનું માપ ચાર સેમી છે તે દોરવાનો પ્રયત્ન કરીએ તે માટે વાય બિંદુ પર પરિકર મૂકી ચાર સેમી ત્રિજ્યા લઈને એક ચાપ દોરીશું અહીં જોઈ શકીએ છીએ કે બંને ચાપ ભેગા મળતા નથી આથી અહીં ત્રિકોણ શક્ય બનશે નહીં ઉપરાંત આપણે અગાઉના ત્રણ ઉદાહરણમાં જોયું તે પ્રમાણે પણ ચકાસી જોઈએ તો બે બાજુઓનો તફાવત ટીઆર ઓછા આર વાય એટલે કે પાંચ ઓછા ચાર એટલે કે જવાબ મળશે એક તો તે ત્રીજી બાજુ ટી વાય કરતાં ઓછું છે એટલે અહીં જવાબ મળશે હા માટે પાંચ ઓછા ચાર એ દસ કરતાં ઓછા છે હવે સરવાળા વિશે જોઈએ ટી આર વત્તા આર વાય એટલે કે પાંચ વત્તા ચાર એ ટીવાય કરતાં વધારે મળતા નથી એટલે કે નવ એ દસ કરતા નાના છે આથી બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થતો નથી એટલા માટે અહીં ત્રિકોણ દોરવો શક્ય નથી